નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિકાસને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત મિત્રો, આજે અમે જે વિષય લઈને આવ્યા છીએ તે છે મકાઈના પાકમાં રોગજીવાત નિયંત્રણ. ખેડૂત મિત્રો, મકાઈ એ ઘઉં અને ચોખા પછીનો ત્રીજા નંબરનો ધાન્ય વર્ગનો પાક છે. આપણા રાજ્યમાં અંદાજે 4 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવે છે. મકાઈ અને તેમાંથી બનતી વિવિધ વસ્તુઓની માંગ સદા રહેતી હોય છે, પરંતુ રાજ્યના ખેડૂત મિત્રોને મકાઈના પાક ઉત્પાદન કરતી વખતે વિવિધ પ્રકારના રોગજીવાતોનો સામનો કરવો પડતો હોય છે અને તેનું નિયંત્રણ અને નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે વિશે વાત કરવા માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર ભાવેશ ચૌધરીને. તેઓ મકાઈ સંશોધન વૈજ્ઞાનિક તરીકે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીખાડા ખાતે ફરજ બજાવે છે. તો આવો તેમને આવકારીએ. નમસ્કાર ચૌધરી સાહેબ, અમારા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ખૂબ સરસ છે, મકાઈ સંશોધનને લગતો છે, મકાઈમાં થતી રોગજીવાતના નિયંત્રણ અંગેનો છે. તો આજના વિષયના સંદર્ભમાં એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો કે મકાઈના પાકમાં રોગજીવાત વ્યવસ્થાપન શા માટે કરવું જોઈએ? નિષ્ણાત તરીકે શું કહેશો? હા ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો આપણા ગુજરાતની અંદર મકાઈનો પાક એ ખૂબ જ મહત્વનો પાક છે. ઘણા બધા જિલ્લાની અંદર મકાઈનું વાવેતર થઈ રહ્યું છે. જેમાં જોઈએ તો આપણે અરવલ્લી જિલ્લો છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા જેવા જિલ્લાઓની અંદર મકાઈનું વાવેતર થઈ રહ્યું છે. હમણાંની તારીખમાં આપણે જોયું તો રોગજીવાતના કારણે કરીને ઘણું બધું નુકસાન થવા પામેલ છે. તો આ રોગજીવાતના કારણે કરીને ખેડૂતોને ઘણું નુકસાન થતું હોય છે, એને ઉત્પાદન પણ અસર થતી હોય છે અને આવક પણ ઘટતી હોય છે. તો રોગજીવાતનું પ્રોપર મેનેજમેન્ટ કરવું, વ્યવસ્થાપન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી વિષય બની રહે છે. હવે મકાઈના પાકની વાત કરીએ તો કઈ ઋતુમાં વધારે આ રોગ જોવા મળતો હોય છે? સામાન્ય રીતે જોઈએ તો મકાઈના પાકનું વાવેતર શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ત્રણેય ઋતુમાં થતું હોય છે. તો કઈ ઋતુમાં વધારે રોગોનો ઉપદ્રવ જોવા મળે છે? આપણે વાત કરીએ કે મકાઈનો પાક એવો છે કે જે ત્રણે ઋતુમાં તમને જોવા મળે છે. શિયાળામાં બી થાય છે, ચોમાસામાં બી થાય છે અને ઉનાળામાં પણ થાય છે. પણ રોગજીવાતનો જે ઉપદ્રવ છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય ખેડૂત મિત્રો, તો એ ચોમાસાની અંદર જોવા મળે છે. હવે આગળના પ્રશ્નને સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે મકાઈના પાકમાં જે જીવાતોનો રોગજીવાતનો ઉપદ્રવ જોવા મળે છે, પરંતુ તેના ફેલાવાના કારણો કયા હોઈ શકે, તે કયા કારણસર ફેલાય છે? ખેડૂત મિત્રોને કદાચ આ પ્રશ્ન ખૂબ મૂંઝવતો હોય છે. આ વાત બહુ સરસ કરી બેન કે રોગ ફેલાવાના કારણો કયા છે પાકની અંદર, કોઈપણ પાકની અંદર, મકાઈ સિવાયના પાકની અંદર. તો રોગ ફેલાવા માટે કરીને મુખ્ય કારણો સૂક્ષ્મ જીવાણુઓ છે. હવે સૂક્ષ્મ જીવાણુઓ કયા કયા હોય તો એની અંદર ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, નેમાટોડ છે, માઇક્રોપ્લાઝમા છે, અથવા અમુક વખતે આપણને કોઈ ન્યુટ્રિયન્ટ તત્વોની ખામીના કારણે પણ રોગ થતો હોય છે. મકાઈના પાકની અંદર જે મુખ્ય રોગો થતા હોય છે એ ખાસ કરીને ફૂગના કારણે કરીને થતા હોય છે. બરાબર. આમ જોવા જઈએ તો કોઈ પણ પાકમાં વધતે અંશે એવું છે તો થોડોક જીવાતનો ઉપદ્રવ જોવા મળતો જ હોય છે, પરંતુ મકાઈના પાકની વાત કરીએ તો કયા કયા વિશેષ પ્રકારના રોગોનો ઉપદ્રવ જોવા મળે છે તે વિશે પણ થોડીક વાત કરો. મકાઈની પાકની અંદર ઘણા ખરા જે રોગો જોવા મળે છે જે ફૂગના કારણે કરીને જોવા મળે છે, એમાં રોગો હોય છે. તો એક સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો રોગ હોય તો પાનનો સુકારો છે, ત્યારબાદ પાનના ટપકાનો રોગ છે, ત્યારબાદ પટ્ટાવાળા પાન અને શીતનો સુકારો છે, ત્યારબાદ પાછલી અવસ્થાએ પાછોતરો સુકારો જોવા મળે છે અને અમુક અમુક વખતે આપણને તળછારા નામનો રોગ પણ મકાઈના પાકની અંદર જોવા મળતો હોય છે. હવે આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના રોગનો ઉપદ્રવ જોવા મળે છે અને કઈ રાતના લક્ષણો પણ કયા પ્રકારના હોઈ શકે તે વિશે અમારા ખેડૂત મિત્રોને વિસ્તારપૂર્વક માહિતી આપો. ખેડૂત મિત્રો, ગુજરાતની અંદર ખાસ કરીને બધા વિસ્તારની અંદર જે રોગ જોવા મળતો હોય તો એ ઘણો ખરો રોગ છે મકાઈનો પાનનો સુકારો. બરોબર. જે મકાઈના પાનનો સુકારો છે એ બે જાતની ફૂગના કારણે કરીને આપણને જોવા મળે છે. પ્રથમ છે એક જે મેડી સ્લીપ બ્લાઇટ કહેવાય છે અને જ્યારે બીજું છે એ ટર્સિકમ લીફ બ્લાઇટ કહેવાય છે. બંને રોગ એ પવન દ્વારા ફેલાય છે. લક્ષણોની વાત કરીએ તો આપણે મેડી સ્લીપ બ્લાઇટ છે એની અંદર શું થતું હોય છે કેટલાક મિત્રો કે જે પાન હોય છે પાનની ઉપર આપણને નાના એવા તપખીરિયા રંગના ટપકા જોવા મળતા હોય છે. જેમ જેમ સમય જતા જે ટપકાઓ હોય છે એ ભેગા થતા હોય છે અને પાન સુકાઈ જતું હોય છે. બરાબર. જ્યારે બીજો આપણને ફોગના કારણે જે રોગ જોવા મળે છે એ ટર્સિકમ લીફ બ્લાઇટ નામે ઓળખીએ છીએ. ટર્સિકમ લીફ બ્લાઇટનો જે રોગ છે એની અંદર લક્ષણો કેવા હોય કે જે પાન હોય એ પાનની અંદર તમને લગભગ 3 mm થી કરીને 15 mm સુધીના હોડી આકારના જે બ્રાઉન કલરના, જે આપણે કહીએ ભૂખરા કલરના ટપકા જોવા મળતા હોય છે. એ ટપકા સમય જતો જેમ રોગની તીવ્રતા વધતી હોય છે તેમ ટપકાઓ ભેગા થઈ જતા હોય છે અને છેલ્લે આખું પાન છે સુકાઈ જતું હોય છે. બરાબર. હમણાં જ આપણે વાત કરી કે પાનના સુકારાનો જે રોગ જોવા મળે છે તો આ પાનના સુકારાના રોગનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો?
વ્યવસ્થાપન કરવું બહુ જ જરૂરી વિષય બની રહે છે. એના માટે આપણે છેક વાવેતરથી કરી અને છેક પાકણી સુધી એ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ વાત કરીએ આપણે તો બીજની પસંદગી. તમે જે બીજ પસંદ કરો છો એ બીજ ખેડૂત મિત્રો રોગ મુક્ત હોવું જોઈએ અને તંદુરસ્ત બીજ હોવું જોઈએ. તો ખેડૂત મિત્રોને કેવી રીતે ખબર પડી શકે કે આ બીજ રોગ મુક્ત છે અને તંદુરસ્ત છે? એ તમે જયારે બજારમાં લેવા જાવ ત્યારે તમારે સર્ટિફાઈડ સીડ ટેગ સાથેનું ખરીદી રહેવાનું. બરોબર. તો એ તમને ખ્યાલ આવશે જો કોઈ સારી કંપનીનું તમે અથવા યુનિવર્સિટી જોડેથી પણ તમે ખરીદી શકો છો. બીજની માવજત આપવી પણ એક બીજો મહત્વનો મુદ્દો બની રહે છે. જો શરૂઆતમાં રોગ આવતો અટકાવવો હોય તો બીજને બિયારણને જે પટ આપવાનો આવતો હોય છે એના માટે કરીને તમને થાયરમ અને કાર્બનડેઝિન બે દવાઓનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. એનું માપ રાખવાનું છે 3 ગ્રામ 1 કિલો સીડની અંદર તમારી બીજને પટ આપવાનો રહેતો હોય છે. બીજી જે તમને વાત કરીએ કે કદાચ રોગ આવી જાય પાછળની અવસ્થામાં તો એના માટે કરીએ અને આપણે મેન્કોજેબ નામની એક કેમિકલ દવા આવે છે એને તમારે 10 લિટર પાણીની અંદર 27 ગ્રામ પાણી નાખી અને 15 દિવસના ગાળે 2-3 છંટકાવ કરીએ તો રોગને પૂરેપૂરું નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર. હવે જે રીતે આપણે પાનના સુકારાની વાત કરી તો એ સિવાયના પણ બીજા કયા રોગો મકાઈના પાકમાં જોવા મળે છે? જો ખેડૂત મિત્રોને જાણવું હોય તો આપ શું જણાવશો? ક્યારેક ક્યારેક ખેડૂત મિત્રો પાનના સુકારા સિવાય અમુક વાર આપણને પાછોતરો સુકારો નામનો રોગ જોવા મળતો હોય છે. બરાબર. હવે જે પાછોતરા સુકારાના લક્ષણોની વાત કરીએ આપણે તો પાછોતરા સુકારોનું નામ છે એ પ્રમાણે એ પાછળની અવસ્થામાં જ જોવા મળે છે. બરાબર છે. અને જે પાછોતરો સુકારો છે એ જમીનજન્ય રોગ છે એટલે જમીન દ્વારા ખાસ કરીને ફેલાતો હોય છે. એના લક્ષણોની વાત કરીએ આપણે પાછોતરા સુકારાના તો લક્ષણોની અંદર એની જે શરૂઆત થાય છે એ શું હોય છે કે જે પાન હોય છે પાન ચીમળાઓ માંડે છે અને 2-3 દિવસની અંદર પાન સુકાઈ જાય અને થોડાક દિવસની અંદર આખો છોડ છે એ સુકાઈ જતો હોય છે. ત્યારબાદ છોડ છુકાયા પછી શું થતું હોય છે કે તમે એને છોડને તમે જોશો તો છોડના વચ્ચેના બે ભાગ તમે ચીરી અને જોશો તો એની અંદર તમને બ્રાઉન કલરની ભૂખરા કલરની કાળી ફૂગ તમને જોવા મળશે. તો એ પણ એક એનું બીજું લક્ષણ છે જેથી કરીને આખો છોડ છે સુકાઈ જતો હોય છે. કદાચ એની અંદર ડૂંડા આવવાની શક્યતાઓ બહુ ઘટી જતી હોય છે પણ જો તમને ડૂંડા જોવા મળે તો એની અંદર જે ડૂંડાની અંદર પણ પૂરેપૂરા દાણા બેસતા નથી, અનિયમિત રીતે દાણા બેસતા હોય છે અને એ પણ ચીમળાઈ ગયેલા જેવા દાણા નાની સાઈઝના રહેતા હોય છે જેથી કરીને ઘણું બધું નુકસાન થતું હોય છે. એટલે ખેડૂત મિત્રો વિવિધ લક્ષણોને ધ્યાનમાં રાખીને રોગનું નિવારણ કરવું જોઈએ. ખૂબ સરસ સાહેબ આપે માહિતી આપી. દર્શક મિત્રો ચૌધરી સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મકાઈના પાકમાં રોગજીવાત નિયંત્રણ. ચૌધરી સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારી ચૌધરી સાહેબ આપણે હમણાં જ વાત કરી કે સંકલિત જીવાત વ્યવસ્થાપનની વાત કરી તો હવે આપણે વાત કરીએ કે મકાઈના પાકની અંદર જે વિવિધ જોવા મળતી જીવાતો હોય છે એના વિશે વાત કરીએ તો કયા પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે? રોગ પછી બીજો જે ખેડૂત મિત્રોને સૌથી વધારે સતાવતો પ્રશ્ન હોય મકાઈની અંદર તો એ જીવાતનો પ્રશ્ન છે. જીવાતોની અંદર મુખ્ય જીવાતો ઈયળો જોવા મળે છે. ઈયળોની અંદર જે ફોલ આર્મીઓમ આપણે એને પૂંછડી 4 ટપકાવાળી નામના ઈયળથી ઓળખીએ છીએ તે ઉપરાંત એક ગાભમારાની ઈયળ જોવા મળે છે. તે ઉપરાંત ક્યારેક ક્યારેક આપણને લીલી ઈયળ પણ જોવા મળતી હોય છે. અમુક વાર તમે શરૂઆતની અવસ્થામાં કાતરાનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે અને ક્યારેક ક્યારેક જે ચૂસિયા ટાઈપની જીવાત છે એમાં મોલો મચ્છી જે આપણને ઘણીવાર જોવા મળતી હોય છે. બરાબર. હવે આપણે આગળના અગાઉ ચર્ચા કરી તેમાં આપણે સુકારાના રોગની વાત કરી તો પાછલો જે સુકારો હોય છે તેની પણ વાત કરીએ તો તેના વિશે થોડીક વિસ્તારપૂર્વક માહિતી આપો અમારા ખેડૂત મિત્રોને. હવે ખેડૂત મિત્રો જે પાછોતરો સુકારાની આપણે વાત કરી લક્ષણો ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે જોવા મળે છે પણ એનું નિયંત્રણ આપણે કઈ રીતે કરવું એ બહુ જરૂરી મુદ્દો છે. તો આપણે જે વાત કરી કે જમીનજન્ય ફૂગ છે તો જમીનની કાળજી રાખવી પડે તો એના નિયંત્રણ માટે કરી અને આપણે જમીનની અંદર પૂરતા પ્રમાણની અંદર સેન્દ્રીય ખાતરો નાખવા જોઈએ. બરાબર. તે ઉપરાંત આપણે જ્યારે પણ વાવેતર કરીએ પાકનું એ વાવેતર પહેલા જમીનની અંદર 1 ટન જેટલો લીંબોળીનો ખોળ અથવા પછી કાર્બોફ્યુરન 3G નામની દવા આવે છે એ 33 કિલો 1 હેક્ટર પ્રમાણે જમીનની અંદર આપવાથી આ રોગને નિયંત્રણ કરી શકાય છે. તે ઉપરાંત કાર્બોસલ્ફર નામની જે દવા આવે છે એનો તમે બીજ માવજત આપો તો પણ થોડા વધતા પ્રમાણની અંદર આપણને રોગને નિયંત્રણ કરી શકાય છે. અમુક વાર પાછળના લેવલમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય તો એ વખતે રાસાયણિક દવાઓમાં પ્રોપિકોનાઝોલ નામની જે દવા આવે છે એનો તમે છંટકાવ કરો તો રોગને વધતા ઓછા પ્રમાણની અંદર આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ.
બરોબર, ખૂબ સરસ સાહેબ આપે વાત કરી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે મકાઈના પાકમાં વિવિધ જીવાતો પૈકી આપણે ફોલ આર્મી વોર્મ કહીએ છીએ કે જેને સ્થાનિક ભાષામાં લશ્કરી ઈયળ કહેવામાં આવે છે, તો તેના શું લક્ષણો હોઈ શકે? જે મહત્વનો મુદ્દો છે, આપણે આજની તારીખમાં જે વધારે પ્રમાણમાં જે જીવાત અને ઘણું બધું નુકસાનકારક જે જીવાત કહેવાતી હોય તો એ ફોલ આર્મી વોર્મ છે, જે પૂંછડે ચાર ટપકા વાળી લશ્કરી ઈયળ આપણે એનું નામ આપ્યું છે. બરોબર, હવે એના નામના આધારે જ આપણને ખ્યાલ આવી જશે મિત્રોને, પૂંછડે ચાર ટપકા વાળી લશ્કરી ઈયળ મતલબ કે જે ઈયળ હશે પુખ્ત ઈયળ, એના પૂંછડાના ભાગની અંદર કાળા કલરના ઉપસેલા ચાર ટપકાઓ આપણને જોવા મળશે. તો ઓળખ માટેનું સૌથી પહેલું ચિહ્ન કહેવાય તો એ છે. તદઉપરાંત બીજું ચિહ્ન જે છે ખેડૂત મિત્રો એ છે કે જે એનો આગળનો મોઢાનો ભાગ હશે તો તમને ઊંધા વાય શેપ જોવા મળશે લક્ષણ તરીકે. તો આ બે લશ્કરી ઈયળ જે છે પૂંછડે ચાર ટપકા હોય ફોલ આર્મી, એને ઓળખવા માટેના સૌથી મહત્વના બે લક્ષણો આ છે. બરાબર, હવે આજે તમે પૂંછડે ટપકાવાળી ઈયળની વાત કરી તો તેના નિયંત્રણ કેવી રીતે થઈ શકે, કે ખેડૂત મિત્રો માટે આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બની રહેતો હોય છે, તો તે વિશે પણ વિસ્તારપૂર્વક થોડીક વાત કરો. ખેડૂત મિત્રો, જો નિયંત્રણની જયારે વાત આવે ત્યારે આપણે સંકલિત વ્યવસ્થાપન ઉપર જવું જોઈએ. સંકલિત વ્યવસ્થાપનની અંદર શું હોય, કોઈ એક પદ્ધતિ ના લેતો અલગ અલગ નિયંત્રણ કરવા માટેની પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એની શરૂઆત જ્યારે આપણે બીજની પસંદગી કરીએ, જમીન તૈયાર કરીએ ત્યારથી લઈ અને જ્યાં સુધી બીજ પાકને તૈયાર થાય ત્યાં સુધી દરેક વસ્તુનું ધ્યાનમાં રાખીને નિયંત્રણ કરવું પડે. તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે પણ આપણે જમીનની અંદર વાવેતર કરવાનું હોય ત્યારે જમીનને ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી કરીને જે આગળના વર્ષના કોસેટાઓ કે બધા પડી રહ્યા હશે એ ડાયરેક્ટ પ્રકાશના સંસર્ગમાં આવશે અને નાશ પામશે અથવા પક્ષીઓ દ્વારા ખવાય એને નુકસાન થતું હોય છે. વધુમાં જણાવું તો કે જ્યારે પણ આગળના પાકની અંદર જે જીવાત શું કહેવાય જડિયા વધી ગયેલા હોય છે એ પણ અમુક વાર કારણભૂત બની જતા હોય છે, તો એનો પણ તમારે નિયંત્રણ કરી અને કલેક્શન કરી અને બાળી અને નાશ કરવો જોઈએ. બરાબર, ત્યારબાદ જો વાત કરું તો બીજની પસંદગી, બીજમાં પણ તમે જે આપણે વાત કરી એમ તંદુરસ્ત બીજની પસંદગી કરવી જોઈએ. બરાબર છે, ત્યારબાદ જૈવિક નિયંત્રણ ઉપર જઈએ આપણે. જ્યારે શરૂઆતની અવસ્થા કે ભાઈ પાકની અંદર 5% જેટલો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યારે આપણે જૈવિક નિયંત્રણ બાજુ જવું જોઈએ. જૈવિક નિયંત્રણ માટે ખેડૂત મિત્રો શું કરવાનું છે કે લીંબોળીનું તેલ હોય અથવા લીંબોળીનો જે એક્સ્ટ્રેક્ટ હોય એનો ઉપયોગ કરી શકાય છે. લીંબોળીના તેલની અંદર 50 ml જેટલું 1500 ppm નું તેલ લઈ અને 10 g જેટલું જે નિરમા પાવડર અથવા ડિટર્જન્ટ પાવડર આવે છે એ નાખી અને શરૂઆતની અવસ્થામાં જો છંટકાવ કરવામાં આવે તો એનું નિયંત્રણ કરી શકાય છે. તદઉપરાંત બજારની અંદર આપણને જૈવિક નિયંત્રણ માટે કરીને બેવેરિયા બાસિયાના છે અથવા બેસિલસ થુરોન્જેનેસિસ જેવી દવાઓ પણ ઉપલબ્ધ છે, તો તેનું પણ આપણે છંટકાવ કરી અને નિયંત્રણ શરૂઆતના લેવલમાં કરી શકીએ છીએ. હવે અમારા ખેડૂત મિત્રોને જાણવું હોય કે આ જે ટપકાવાળી ઈયળથી થતું નુકસાન કેવા પ્રકારનું હોય છે અને કેટલી માત્રામાં થઈ શકતું હોય છે, તો તે વિશે પણ થોડીક વિસ્તારપૂર્વક વાત કરો. નુકસાનની ખેડૂત મિત્રો વાત કરીએ આપણે જે ટપકાવાળી ઈયળ છે એનું નુકસાન બહુ જ મોટા પ્રમાણમાં થવાની શક્યતાઓ છે. જરાક હું તમને એની ઇતિહાસ વિશે જણાવવા માંગુ છું ખેડૂત મિત્રો કે એ કઈ રીતે જોવા મળી અને ક્યાંથી આવી એની વાત કરીએ આપણે. તો જે પૂંછડે ચાર ટપકાવાળી ઈયળ છે અત્યારે આપણે અહીંયા ગયા વર્ષની અંદર મે મહિનામાં જ જોવા મળી છે. સૌપ્રથમ વખત એ કર્ણાટકની અંદર સૌપ્રથમ જોવા મળી, ત્યારબાદ ધીરે ધીરે કરી અને એક જ મહિનાની અંદર અમે સર્વેઈંગ કર્યું એની અંદર આખા ગુજરાતની અંદર ફેલાઈ ગઈ હતી. બરાબર છે, એની અંદર નુકસાન કઈ રીતે થતું હોય છે એ જાણવું બહુ જરૂરી છે. તો જ્યારે ઈયળ છે એ નુકસાન શરૂઆતની અંદર જે નાની ઈયળો હોય છે એ પાનની ઉપર ઘસરકા પાડે છે. બરાબર, અને જે હરિત કણો હોય છે લીલા કલરના એ ખાઈ જતી હોય છે. પછી જેમ જેમ ઈયળ મોટી થતી જાય એમ એનો ઉપદ્રવ વધતો જાય એટલે એ ઈયળ ભૂંગળીની અંદર જતી રહેશે અને ભૂંગળીની જે મેઇન સોઠી નીકળતી હોય એને જ ખાવાનું ચાલુ કરી દેતી હોય છે, જેથી કરીને તમે થોડાક દિવસમાં જોશો તો ખાવ બહુ જ મોટા પ્રમાણની અંદર જોવા મળે છે. જ્યારે પાછલી અવસ્થાએ જ્યારે ડુંડા અવસ્થાએ લશ્કરી ઈયળ જે પૂંછડે ચાર ટપકાવાળીનો ઉપદ્રવ જોવા મળતો હોય તો ડુંડાની અંદર પણ જે પોચા દાણા હોય નાના દૂધિયા દાણા હોય છે એને ખાઈને પણ ઘણા મોટા પ્રમાણની અંદર નુકસાન. બરાબર છે, ખૂબ સરસ સાહેબ આપે વાત કરી. હવે વધુ પ્રશ્ન એ થાય કે વિવિધ પ્રકારની ઈયળોનો કે જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, તે પૈકી ગાભમારાની ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો ખેડૂત મિત્રો કેવી રીતે તેને ઓળખી શકે કે આ ગાભમારાની ઈયળ જ છે, તો તેના લક્ષણો શું હોઈ શકે? બરાબર, ખૂબ સરસ પ્રશ્ન છે કે લશ્કરી ઈયળ પછી જે બીજા નંબરે સૌથી વધારે નુકસાન કરતી ઈયળ હોય તો એ ગાભમારાની ઈયળ છે. બરાબર, ગાભમારાની ઈયળ પણ વધતા ઓછા પ્રમાણની અંદર આખા ગુજરાતમાં આપણને ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે. ગાભમારાની ઈયળ બે પ્રકારની આવે છે.
પ્રથમ ઈયળ જે આવે છે એ કેવા કલરની હશે? તો કે સફેદ કલર, જે ભૂખરા સફેદ કલરની હોય અને એની ઉપર કાળા ટપકા જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો. જ્યારે બીજા પ્રકારની જે ઈયળ જોવા મળતી હોય છે એ રાતાસ પડતી ઈયળ હોય છે, કાળું માથું હોય છે અને એની ઉપર પણ આપણને ટપકા જોવા મળશે. તો કુલ બે પ્રકારની ગાભ મારાની ઈયળ આપણા ગુજરાતની અંદર જોવા મળતી હોય છે. બરોબર, ખૂબ સરસ સાહેબ આપે માર્ગદર્શક માહિતી આપી. દર્શક મિત્રો, ચૌધરી સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મકાઈના પાકમાં રોગજીવાત નિયંત્રણ. ચૌધરી સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, ચર્ચાનો દોર આગળ વધારીએ. ચૌધરી સાહેબ આપે ખૂબ સરસ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી. હવે આગળ વાત કરીએ કે મકાઈના પાકમાં જો ખેડૂત મિત્રોએ સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે સંકલિત વ્યવસ્થાપન, એમાં કોઈ પણ ઈયળ કે જીવાત આવી જાય એના માટે કરીને પગલા લેવા જોઈએ. તો એના માટેની સૌથી પહેલી વાત આપણે જે કરી એ પ્રમાણે કે જમીનની તૈયારી વખતે જમીનને પૂરતી ઊંડી ખેડ કરવી જોઈએ, એની અંદર સેન્દ્રીય ખાતરો નાખવા જોઈએ અને લીંબોળીનો ખોળ જે વાત કરી એ આપણે લગભગ એક હેક્ટરની અંદર એક ટન જેટલો લીંબોળીનો ખોળ નાખવો જોઈએ, જેથી કરીને જે ગાભમારાની ઈયળ છે, અમુક લશ્કરી ઈયળ છે, એનું પૂરતા પ્રમાણમાં આપણને નિયંત્રણ કરી શકાતું હોય છે. બીજો મુદ્દો લેવા જઈએ તો એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, એવો છે કે પ્રકાશ પિંજર. કદાચ ખેડૂત મિત્રોએ સાંભળ્યું હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો જોઈએ કે તમારા ખેતરની અંદર જે એક લાઇટ ટ્રેપ, જે પ્રકાશ પિંજર લગાવી દેવાનું હોય છે, જેથી કરીને રાત્રિના સમયે જે પુખ્ત ફૂદા હોય છે એ આકર્ષિત થતા હોય છે. તેના આધારે આપણને ખ્યાલ આવશે કે તમારા ખેતરની અંદર કેટલા પ્રમાણમાં જીવાતનો ઉપદ્રવ છે. બરાબર. એ જ રીતે બીજો એક વસ્તુ આવે છે કે જે ફેરોમેન ટ્રેપના નામથી આપણે ઓળખીએ છીએ ખેડૂત મિત્રો. ફેરોમેન ટ્રેપ પણ અલગ અલગ જે ફૂદાઓના નિયંત્રણ માટે કરીને ઉપયોગમાં લેવાતી હોય છે, બજારમાં ઘણી બધી અવેલેબલ છે. ફેરોમેન ટ્રેપની અંદર શું હોય છે કે એ ફેરોમેન ટ્રેપના કારણે જે નર ફૂદાઓ હોય છે એ આની અંદર આકર્ષિત થતા હોય છે. બરાબર. અને નર ફૂદાઓ આકર્ષિત થતા હોય છે એટલે જે માદા ફૂદાઓ અને નર મુદાનું જે સંકલિત હોય એ બધું ખોરવાઈ જતું હોય છે. તો એ રીતે આપણે પાકને થોડા વધતા પ્રમાણની અંદર આ જીવાતના ઉપદ્રવથી બચાવી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે જે બાયોલોજીકલ મેનેજમેન્ટ, જે જૈવિક નિયંત્રણ વાત કરીએ છીએ, એના માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતું હોય તો લીંબોળીનું તેલ અથવા લીંબોળીનું આર્ક જે આપણે કહીએ છીએ. 1500 PPM લીંબોળીના તેલને તમારે 10 ml જે તેલ હોય 15 થી 20 ml 5 લિટર પાણીમાં નાખી અને થોડાક પ્રમાણની અંદર ડિટર્જન્ટ પાવડર નાખી અને મિક્સ કરીને શરૂઆતની અવસ્થામાં તમે છાંટો તો જે જીવાત હોય એને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. તદઉપરાંત છેલ્લે કે ભાઈ આ વસ્તુ દરેકનું નિયંત્રણ નથી આવતું કંટ્રોલ, ત્યાર પછી આપણે કેમિકલ દવા તરફ જવું પડશે, રાસાયણિક દવા તરફ જવું પડશે. જ્યારે ઉપદ્રવ કોઈપણ જીવાતનો 15% થી 20% જેટલો થાય, એમાં જે લશ્કરી ઈયળ છે, ગાભમારાની ઈયળ છે, એ બધી ઈયળનો પ્રશ્ન વધી જાય ત્યારે આપણે રાસાયણિક દવા ઉપર જવું પડશે. એટલે શરૂઆતમાં ખેડૂત મિત્રોએ પોતાના આજુબાજુના જે પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને જે છંટકાવ કરીને નિવારણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરોબર. હવે ખેડૂત મિત્રોએ હવે જે વાત કરી કે આ દવાઓનો છંટકાવ કરે છે, તો આ દવાઓનો છંટકાવ કરતી વખતે તેઓએ કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ અથવા તો કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તે અંગે એક નિષ્ણાત તરીકે વાત કરો. આ એક બહુ જરૂરી વસ્તુ છે ખેડૂત મિત્રો, કેમ કે મકાઈનો પાક છે, આપણે ઘાસચારા માટે પણ ઉપયોગ કરીએ છીએ, આપણે આપણા ખોરાક માટે પણ ઉપયોગ કરીએ છીએ. જ્યારે ખેડૂત મિત્રો તમે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હો ત્યારે તમારે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની હોય. એક તો જ્યારે પાકની વાવણી પછી તમે જ્યારે લણણી આવે એના 20 દિવસ પહેલા રાસાયણિક દવાનો છંટકાવ બંધ કરી દેવો જોઈએ. એ એક બહુ જ મહત્વનો મુદ્દો બની રહ્યો છે, જેથી કરીને એની જે અવશેષો હોય એ આપણા ખોરાકમાં ના આવે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ ખેડૂત મિત્રો ઘાસચારાની મકાઈ તમે વાવતા હો ત્યારે તમારે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો આવતો નથી, ત્યારે આપણે જે જૈવિક દવાઓ તમને બતાવી છે એનો તમે ઉપયોગ કરી શકો છો. રાસાયણિક દવાનો ઘાસચારાની અંદર ઉપયોગ કરવાનો રહેતો નથી. ક્યારેક તમને એવું જોવા મળે કે જે આ ફોલ આર્મીઓમાં આપણે વાત કરી છે એનો ઉપદ્રવ વધારે હોય તે વખતે તમારે ઘાસચારાની મકાઈ કાપી અને ઢોરોને ખવડાવી દેવી જોઈએ, પણ રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો નથી. ત્રીજી એક બહુ જ મહત્વની વસ્તુ છે ખેડૂત મિત્રો કે ફોલ આર્મીઓમ જે વાત કરીએ છીએ એ જે આપણો છોડ છે એની ભૂંગળીની અંદર જ રહેતી હોય છે. બરોબર. તો જ્યારે આપણે છંટકાવ કરીએ ત્યારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણી દવાઓ છે એ કમ્પ્લીટ આખી ભૂંગળી પલળે અને એની અંદર જાય તો જ એ જે ઈયળ છે એનું પૂરેપૂરું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ, નહીં તો ઘણી વાર આપણને એનું પૂરતું રિઝલ્ટ મળતું હતું. તો આ બાબતો ખેડૂત મિત્રોએ બહુ જ ધ્યાન રાખવા જેવી બાબતો છે જે આપણને બહુ જરૂરી બની રહી છે.
હવે વિવિધ ઈયળો અને રોગોપદ્રવની પણ આપણે વાત કરી તો એમાં ચૂસિયા પ્રકારની ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો આ ચૂસિયા પ્રકારની જે ઈયળ હોય છે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકે ખેડૂત મિત્રો, તે વિશે વિસ્તારપૂર્વક થોડીક વાત કરો. ખેડૂત મિત્રો, મકાઈના પાકની અંદર કેવું છે, ચૂસિયા પ્રકારની જીવાતો બહુ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે આપણને, પણ ક્યારેક ક્યારેક આપણને મોલો મચ્છી જે કહે છે એ આવતી હોય છે. બરાબર. મોલો મચ્છી જે છે એના નિયંત્રણ માટેની વાત કરીએ આપણે તો ખાસ કરીને જે કુદરતી આપણા મિત્રો છે તેમજ જે આપણે દાળિયા કહીએ છીએ એ બધાથી ઘણું ખરું નિયંત્રણ થઈ જતું હોય છે. બરાબર. પણ કદાચ કે ભાઈ વધારે પડતો ઉપદ્રવ થઈ ગયો છે અને એના આપણે નિયંત્રણ કરવું છે ખેડૂત મિત્રો, ત્યારે શરૂઆતની અવસ્થામાં જે લીંબોળીનું તેલ છે એની જોડે ડિટર્જન્ટ પાવડર મિક્સ કરી અને 1-10 લિટર પાણી હોય એની અંદર 50 ml અને 10 ગ્રામ ડિટર્જન્ટ પાવડર મિક્સ કરી અને તમે છંટકાવ કરો તો એનું નિયંત્રણ થઈ શકે છે. જો ઉપદ્રવ વાતાવરણ વધારે પડતું અનુકૂળ હોય અને જ્યારે ઉપદ્રવ વધારે પડતો વધી જતો હોય ત્યારે આપણે રાસાયણિક દવાઓની પણ ભલામણ કરીએ છીએ. રાસાયણિક દવાના ઉપયોગની અંદર તમારે ચૂસિયા માટેની જે દવાઓ મળે છે એની અંદર ઇમિડા ક્લોપ્રિડ છે જે 3 ml 10 લિટર પાણીની અંદર, થાયોમિથોક્સામ છે 4 ગ્રામ 10 લિટર પાણીની અંદર, અથવા ડાયમિથોએટ છે જે 10 ml 10 લિટર પાણીની અંદર લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો આપણે એનું નિયંત્રણ 100% થઈ શકે. બરાબર. ખૂબ સરસ સાહેબ આપે વાત કરી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય છે કે આપણે અગાઉ જણાવ્યું કે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે, તો આ ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જ્યારે જોવા મળે ત્યારે ખેડૂત મિત્રોએ દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો જોઈએ અને કેટલી માત્રામાં કરવી જોઈએ, કારણ કે માત્રાનું વાત ખૂબ મહત્વનું બની રહેતું હોય છે. ખેડૂત મિત્રો, ગાભમારાની ઈયળ છે એ જયારે જોવા મળે તો એના આગળના આયતર રીતે જયારે પણ તમારો પાક 6-8 અથવા 10 પાના અવસ્થા હોય ત્યારે તમારે બજારની અંદર કાર્બોફ્યુરાન 3G નામની દાણાદાર દવા મળે છે. બરાબર. તો 1 હેક્ટરની અંદર વિસ્તારની અંદર તમારે 8-10 કિલો જે દાણાદાર દવા છે એને પોંગળીની અંદર નાખી દેવાની આવતી હોય છે. તો શરૂઆતની અવસ્થામાં એક નિયંત્રણ કરી શકાય છે. બીજી વસ્તુ છે કે જ્યારે વધારે ઉપદ્રવ જોવા મળે ત્યારે તમારે રાસાયણિક દવાઓ વાપરવાની આવે એના માટે કરીને ખાસ વાત કરું તો એમામેક્ટિન બેન્ઝોઇટ નામની દવા મળે છે. એમામેક્ટિન બેન્ઝોઇટ 4-5 ગ્રામ જેટલી 10 લિટર પાણીની અંદર. બીજી દવાની વાત કરું તો એની અંદર આવે છે સ્પિનોસેડ. બરાબર. જે સ્પિનોસેડ છે એ તમારે 10 લિટર પાણીની અંદર 3 ml. અને ત્રીજી દવાની વાત કરું તો ક્લોરેન્ટો નિલીપ્રોલ નામની દવા મળે છે. જે ક્લોરેન્ટો નિલીપ્રોલ ખાલી તમારે 3 ml 10 લિટર પાણીની અંદર લઈ અને છંટકાવવાની, એકની એક દવા ફરીથી નહીં છાંટવાની, 3માંથી ગમે તે એક વારા ફરતી તમે દવાનો છંટકાવ કરવાનો રહેશે તો આપણે પૂરેપૂરું નિયંત્રણ કરી શકીએ. ખૂબ સરસ સાહેબ આપે માર્ગદર્શક માહિતી આપી, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને ચૌધરી સાહેબે મકાઈના પાકમાં રોગજીવાત નિયંત્રણ વિશે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરજો અને નફાકારક લાભ મેળવશો. ફરી વળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.